વંદે માતરમ બાળકો, આજે આપણે ભણીશું સ્ટેપ 3 માં વર્કશીટ 40. બરાબર મિત્રો, તો જુઓ અહીં તમારે પણ મારી સાથે વર્કશીટ 40 ખોલીને બેસવાનું છે. હવે જુઓ, પહેલી બીજી એબીસીડી ના મૂળા અક્ષરો છૂટા પાડીને લખો. તો અહીં આ લીટીની અંદર પહેલી અને બીજી એબીસીડી ના મૂળા અક્ષરો ભેગા આપેલા છે, તે આપણે છૂટા પાડીને લખવાના છે. આગળના વિડીયોમાં આપણે એલ સુધી ભણી ગયા ને, તો એલ પછી એમ આવે અને આગળ લેખન મહાવરોમાં એમ થી આર સુધી ભણ્યા. તો ચાલો હવે અહીં આપણે લખીશું પહેલી એબીસીડી. તો અહીં આ લીટીમાંથી આપણે એમ શોધીને સૌ પ્રથમ લખીશું. તો પહેલી એબીસીડીનો એમ અહીં આપેલો છે, તો આપણે સારા અક્ષરે આ પ્રમાણે અહીં લખીશું એમ ફોર મેટ. મેટ એટલે શેત્રંજી. એમ ફોર મેટ, મેટ એટલે શેત્રંજી. આ પ્રમાણે બોલતા બોલતા બધા જ મૂળાક્ષરો લખવાના છે. એમ પછી આવે એન. તો અહીં આપેલો છે પહેલી એબીસીડીનો એન. તો અહીંથી બરાબર જોઈને જ અહીં લખવાનો છે. કેટલી લીટીમાં લખેલો છે તે આપણે આગળ પણ શીખી ગયા અને અહીં પણ જોઈ લેવાનું છે, એક બે ને ત્રણ લીટીમાં. તો અહીં લખીશું આપણે એન. એન ફોર નેસ્ટ. નેસ્ટ એટલે માળો. ત્યાર પછી આવે મિત્રો ઓ. તો અહીં આપેલો છે પહેલી એબીસીડીનો ઓ. તો આપણે અહીં લખીશું ઓ ફોર ઓરેન્જ. ઓરેન્જ એટલે નારંગી. ઓ પછી આવે મિત્રો પી. તો અહીં પહેલી એબીસીડીનો પી અહીં આપેલો છે. તો અહીંથી જોઈને આપણે અહીં લખીશું પી. પી ફોર પેરટ. પેરટ એટલે પોપટ. પી પછી આવે ક્યુ. તો પહેલી એબીસીડીનો ક્યુ અહીં આપેલો છે. અહીં આપણે ઉપરના ખાનામાં જોઈ લેવાનું. તો અહીં ક્યુ આપેલો છે તે આપણે લખીશું અહીં ક્યુ ફોર ક્વીન. ક્વીન એટલે રાણી. ક્યુ પછી શું આવે મિત્રો? એમ એન ઓ પી ક્યુ આર. તો પહેલી એબીસીડીનો આર અહીં આપેલો છે. તો આપણે અહીં લખીશું આર ફોર. આર ફોર રોબર્ટ. રોબર્ટ એટલે રોબર્ટ. આ પ્રમાણે લખીને તમારે બધા જ મૂળાક્ષર પૂર્ણ કરવાના છે. હવે જુઓ મિત્રો, અહીં બાજુમાં બીજી એબીસીડી. તો હવે આપણે અહીં બીજી એબીસીડીના મૂળાક્ષરો જોઈને લખીશું. તો પહેલી એબીસીડીના લખાઈ ગયા, હવે બીજી એબીસીડીના. તો બીજી એબીસીડીનો એમ આપેલો છે અહીં. આપણે એમથી ભણવાનું છે ને, આગળ તો એલ સુધી ભણી ગયા. તો અહીંથી બીજી એબીસીડીનો એમ અહીં લખેલો છે. તો આપણે અહીં લખીશું બીજી એબીસીડીનો એમ. એમ ફોર મેટ. મેટ એટલે શેત્રંજી. આ પ્રમાણે બોલતા બોલતા અને ઉપરથી બીજી એબીસીડીના મૂળાક્ષરો શોધીને અહીં લખીશું. એમ પછી આવે એન. તો એન આપેલો છે બીજી એબીસીડીનો અહીં. તો આપણે અહીં લખીશું એન ફોર નેસ્ટ. નેસ્ટ એટલે માળો. એન પછી આવે મિત્રો ઓ. તો ઓ બીજી એબીસીડીનો અહીં લખેલો છે. તો અહીં લખીશું ઓ ફોર ઓરેન્જ. ઓરેન્જ એટલે નારંગી. ઓ પછી આવે પી. તો બીજી એબીસીડીનો પી અહીં લખેલો છે. જુઓ નીચેની ત્રણ લીટીમાં પી લખેલો છે, એ વાતનું ધ્યાન રાખવાનું છે. તો અહીં આપણે લખીશું પી ફોર પેરટ. પેરટ એટલે પોપટ. પી પછી આવે ક્યુ. બરાબર મિત્રો, તો બીજી એબીસીડીનો ક્યુ અહીં આપેલો છે. તો અહીં લખીશું આપણે ક્યુ. ક્યુ ફોર ક્વીન. ક્વીન એટલે રાણી. એ પણ નીચેની ત્રણ લીટીમાં લખેલો છે. ક્યુ પછી આવે મિત્રો આર. તો અહીં આપેલો છે આર બીજી એબીસીડીનું.
तो अहीं लखीशु आर, आर फोर रोबोट, रोबोट एटले रोबोट। हवे जुओ पहली बीजी एबीसीडी ना खूटता मूळाक्षरो लखो। तो जुओ अहीं ए थी जे के अने एल सुधी मूळाक्षरो पहली अने बीजी एबीसीडी ना तमारी बुक मां पण लखेला छे। तो हवे आपणे अहीं एल पछीना आवता मूळाक्षरो लखीने आ बधा ज खाना पूर्ण करवाना छे। तमारे पण मारी साथे लखवाना छे मित्रो। तो जुओ चालो बोलो A B C D E F G H I J K L અને હવે આવશે M। તો અહીં આપણે લખીશું M for mat, mat એટલે શેતરંજી। આ પ્રમાણે લખીને અહીં બાજુમાં બીજી ABCD નો M લખીશું M for mat, mat એટલે શેતરંજી। પછી એમ પછી આવશે એન, તો અહીં લખીશું આપણે એન ફોર નેસ્ટ, નેસ્ટ એટલે માળો। અને અહીં બાજુમાં લખીશું બીજી એબીસીડી નો એન, એન ફોર નેસ્ટ, નેસ્ટ એટલે માળો। એન પછી આવે મિત્રો ઓ, તો અહીં લખીશું ઓ ફોર ઓરેન્જ, ઓરેન્જ એટલે નારંગી। અને અહીં બાજુમાં લખીશું બીજી એબીસીડી નો ઓ, ઓ ફોર ઓરેન્જ, ઓરેન્જ એટલે નારંગી। ઓ પછી આવે મિત્રો પી, તો અહીં લખીશું આપણે પહેલી એબીસીડી નો પી, પી ફોર, પી ફોર પેરોટ, પેરોટ એટલે પોપટ, બરાબર મિત્રો। અને અહીં લખીશું બીજી એબીસીડી નો પી, પી ફોર પેરોટ, પેરોટ એટલે પોપટ। આ પ્રમાણે લખીને પૂર્ણ કરવાના છે તમારે પણ મારી સાથે। પી પછી આવે મિત્રો ક્યુ, તો અહીં લખીશું પહેલી એબીસીડી નો ક્યુ, ક્યુ ફોર ક્વીન, ક્વીન એટલે રાણી। અને અહીં બાજુમાં લખીશું બીજી એબીસીડી નો ક્યુ, ક્યુ ફોર ક્વીન, ક્વીન એટલે રાણી। ક્યુ પછી આવે મિત્રો આર, તો અહીં લખીશું પહેલી એબીસીડી નો આર, આર ફોર રોબર્ટ, રોબર્ટ એટલે રોબર્ટ। અને અહીં બાજુમાં લખીશું બીજી એબીસીડી નો આર, આર ફોર રોબર્ટ, રોબર્ટ એટલે રોબર્ટ। આ પ્રમાણે તમારે મારી સાથે લખીને પૂર્ણ કરવાના છે, બરાબર। હવે જુઓ આપેલા મૂળાક્ષરની પહેલાનો મૂળાક્ષર લખો। તો અહીં આપેલા મૂળાક્ષર છે તેમાં પહેલાનો મૂળાક્ષર લખવાનો છે, પણ મિત્રો ધ્યાન એ વાતનું રાખવાનું છે જો બીજી એબીસીડીનો મૂળાક્ષર આપેલો હોય તો બીજી એબીસીડીનો મૂળાક્ષર લખવાનો, અને જો પહેલી એબીસીડીનો મૂળાક્ષર આપેલો હોય તો પહેલી એબીસીડીનો મૂળાક્ષર લખવાનો। હવે જુઓ અહીં આપેલો છે એન, બીજી એબીસીડીનો એન, તો આપણે એબીસીડી બોલતા જઈશું અને પછી આગળનો મૂળાક્ષર લખીશું। તમારે પણ મારી સાથે એબીસીડી બોલવાની છે અને પછી મૂળાક્ષર લખવાના છે। તો ચાલો બોલો તમે પણ એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન, તો એનની પહેલા આવે એમ, તો અહીં આપણે લખીશું એમ, એમ ફોર મેટ, મેટ એટલે શેતરંજી। પછી અહીં આપેલો છે આર, તો ચાલો બોલો આર સુધી એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર, તો આરની પહેલા આવે મિત્રો ક્યુ, તો અહીં લખીશું આપણે ક્યુ ફોર ક્વીન। પછી જુઓ મિત્રો અહીં આપેલો છે ઓ, તો ચાલો બોલો એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ, તો ઓની પહેલા આવે એન, તો અહીં આપણે પહેલી એબીસીડી નો એન લખીશું, એન ફોર નેસ્ટ, નેસ્ટ એટલે માળો। અહીં આપેલો છે પી, તો ચાલો બોલો પી સુધી એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી, તો પી ની પહેલા આવે ઓ, બરાબર। તો અહીં પહેલી એબીસીડી નો પી છે, તો આપણે પણ અહીં પહેલી એબીસીડી નો ઓ આ પ્રમાણે લખીશું। હવે જુઓ
आपेला मूळाक्षरनी पछीनो मूळाक्षर लखो तो अहीं आपेलो छे आर। पहली एबीसीडी नो अक्षर आपेलो होय तो पहली एबीसीडी नो अक्षर लखवानो ने बीजी एबीसीडी नो अक्षर होय तो बीजी एबीसीडी नो लखवानो। आ वातनुं खास ध्यान राखवानुं छे। तो जुओ अहीं आर आपेलो छे तो आपणे ફરીથી પાસા એબીસીડી બોલીશું। આર પછી શું આવે તો આર પછીનો અક્ષર આવે ત્યાં સુધી આપણે એબીસીડી બોલવાની છે। એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર અને આર પછી આવશે મિત્રો એસ, બરાબર। તો હવેના પછીનામાં આપણે એસથી ભણવાનું છે ને, તો આ એસ આપણે અહીં લખીશું। તમે બાલભવનમાં પણ એબીસીડી શીખી ગયા હતા ને, આવતું હતું ને, આર પછી એસ, બરાબર મિત્રો। પછી જુઓ અહીં આપેલો છે એમ, તો ચાલો બોલો એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ અને એમ પછી આવે મિત્રો એન, તો અહીં લખીશું આપણે એન, બરાબર। હવે જુઓ અહીં આપેલો છે બીજી એબીસીડીનો એન, તો ચાલો બોલો તમે પણ મારી સાથે એબીસીડી એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન, એન પછી આવે ઓ, તો અહીં લખીશું આપણે ઓ ફોર ઓરેન્જ। પછી આવે મિત્રો ક્યુ, તો હવે આપણે બોલીશું એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ, ક્યુ પછી આવે આર, તો અહીં લખીશું આપણે આર ફોર રોબર્ટ। હવે જુઓ વર્કશીટ 41, યોગ્ય જોડકા જોડો। આમાં તો તમને બધાને મજા આવે આવે ને। અહીં મૂળાક્ષર આપેલા છે અને અહીં મૂળાક્ષર આપેલા છે અને અહીં ઉચ્ચાર આપેલા છે, તો ઉચ્ચારને આપણે મૂળાક્ષર સાથે જોડીશું। અહીં આપેલો છે આર, બરાબર ને, તો અહીં આપણે સામેની લાઈનમાં આર સાથે સ્કેલથી જોડકા જોડવાના છે, હાથથી લીટી કરવાની નથી। તમે અહીં આવશો ત્યારે હું તમારી બુક ચેક કરવાની છું, બધાએ સ્કેલથી આ પ્રમાણે જોડકા જોડી દેવાના, તો અહીં આપણે આર સાથે જોડીશું, પણ આ ટપકાથી આ ટપકા સુધી જ લીટીને અડાડવાની છે। આર પછી છે એન, તો સામેની બાજુએ મૂળાક્ષર એન સાથે જોડીશું। અહીં ઉચ્ચાર એમ, તો આપણે એમ સાથે જોડીશું આ પ્રમાણે। પછી પી આપેલો છે, તો મૂળાક્ષર પી સાથે આ પ્રમાણે જોડી દઈશું। હવે બાજુમાં જુઓ, અહીં બીજી એબીસીડીના મૂળાક્ષર આપેલા છે અને સામે ઉચ્ચાર આપેલા છે, તો આપણે અહીં ક્યુ આપેલો છે, તો અહીંથી ક્યુ શોધીને આપણે ક્યુ સાથે જોડવાનું છે। તો ત્રીજા ક્રમે આપેલો છે ક્યુ, તો અહીં ક્યુ સાથે આ પ્રમાણે જોડી દેવાનું। અહીં એન આપેલો છે, તો અહીં ચોથા ક્રમે એન મૂળા ઉચ્ચાર આપેલો છે, તો મૂળાક્ષર એનને ઉચ્ચાર એન સાથે આ પ્રમાણે જોડવાનું। પછી એમ આપેલો છે, તો અહીં પહેલા ક્રમે ઉચ્ચાર એમ આપેલો છે, તો એમ સાથે જોડીશું। પછી ઓ આપેલો છે, તો ઉચ્ચાર ઓ બીજા ક્રમે આપેલો છે, તો તેની સાથે આ પ્રમાણે જોડી દઈશું। હવે જુઓ તેના પછી બાજુના ખાનામાં અહીં પહેલી એબીસીડીના મૂળાક્ષર આપેલા છે અને અહીં બીજી એબીસીડીના મૂળાક્ષર આપેલા છે, એ તો આપણે ઉપર સાથે સાથે મૂળાક્ષર લખેલા હતા ને પહેલી અને બીજી એબીસીડીના, એ તો તમને આવડે જ છે, તો અહીં આપણે સરખા સરખા મૂળાક્ષરને જોડવાના છે। તો પહેલી એબીસીડીના મૂળાક્ષર આરને અહીં આર સાથે જોડવાનો છે। પછી અહીં એન આપેલો છે, તો અહીં ચોથા ક્રમે બીજી એબીસીડીનો એન આપેલો છે, તો સ્કેલથી આ પ્રમાણે જોડી દેવાના। ક્યુ આપેલો છે, તો સામે પહેલા ક્રમે ક્યુ આપેલો છે ત્યાં જોડીશું। એમ આપેલો છે, તો અહીં ત્રીજા ક્રમે એમ આપેલો છે ત્યાં આ પ્રમાણે જોડી દેવાના છે, બરાબર મિત્રો। હવે જુઓ યોગ્ય જોડકા જોડો, તો જુઓ અહીં રાણીનું ચિત્ર આપેલું છે,
राणी ने इंग्लिश में कहवाय क्वीन, क्वीन एटले राणी। तो आपणे अहीं उच्चार क्वीन आपेलो छे ने, तो अहीं आपणे आ प्रमाणे स्केल थी क्वीन साथे जोड़ी देवानो छे। पछी रोबोट नुं चित्र आपेलुं छे, तो रोबोट नुं इंग्लिश में रोबोट कहवाय। तो अहीं त्रीजा क्रमे रोबोट आपेलुं छे, तो तेने आपणे स्केल नी मदद थी आ प्रमाणे जोड़ी देवानुं। पछी शेत्रंजीनुं चित्र आपेलुं छे, तेनो उच्चार थाय छे मेट। तो मेट एटले शेत्रंजी, तो अहीं पेला क्रमे आपेलुं छे मेट, तो अहीं आपणे मेट साथे जोड़ीशुं। तमारे बधा ज उच्चार शब्द वाचीने जोड़वाना छे मित्रो, उतावळ करवानी नथी। अने अहीं आपेलुं छे माळानुं चित्र, માળાને ઇંગ્લિશમાં કહેવાય નેસ્ટ, નેસ્ટ એટલે માળો, બરાબર। તો અહીં આપણે છેલ્લા ક્રમે નેસ્ટ લખેલું છે ત્યાં આ પ્રમાણે જોડી દઈશું। હવે તો તમારા બધાનું મનગમતું ચિત્ર પોપટનું છે, પોપટને ઇંગ્લિશમાં કહેવાય પેરટ। તો અહીં ચોથા ક્રમે પેરટ લખેલું છે, ઉચ્ચાર પેરટ અહીંયા આપેલો છે, તેની સાથે આ પ્રમાણે જોડી દેવાનું છે, બરાબર મિત્રો। તમારે બધા જ ચિત્રો છે એ જોઈને બરાબર છોડકા છોડવાના છે, અને તમારે એ થી આર સુધી એબીસીડી સ્પેલિંગ ઉચ્ચાર અર્થ બોલવાના છે મિત્રો। વંદે માતરમ, આવજો।